નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપણા સહુના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. આવો, યોગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ કરી દિવસને મંગલમય, ભવિષ્યને ઉજ્જવળ બનાવીએ. તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ છે પ્રજ્ઞાપુત્રોને સંદેશ ભાગ 6માં. પ્રજ્ઞાપુત્રો પોતાની પાત્રતા વિકસિત કરે, જે કામ કરવાની જવાબદારી મહાકાળે વરિષ્ઠ પ્રજ્ઞાપુત્રોને ખભે નાખી છે એ કામ કરવું જોઈએ. એ કાર્ય એક જ છે, લોકમાનસમાં મહાપ્રજ્ઞાનો આલોક ભરી દેવો. એના માટે કઈ સ્થિતિમાં કોણે શું કરવું જોઈએ એનો ઉલ્લેખ થતો રહ્યો છે. તેના પર એકવાર ફરીથી દ્રષ્ટિપાત કરવો જોઈએ કે જે કામ મને સોંપવામાં આવ્યું હતું તે થયું કે નહીં. થયું તો એટલું ઓછું તો નથી, જે તપતી ધરતીને મુશળધાર વરસનારા મહામેઘની ગરિમાથી ઓછું પડે. સમયની માંગ મોટી છે, તેના માટે છીછરી પૂજાથી કામ ન ચાલી શકે. ગરમ તવા પર પાણીના થોડાક ટીપા પડવાથી સો લાભ થાય. આ દિવસોમાં સમર્થોનો પુરુષાર્થ એવો હોવો જોઈએ જે ઉલટાને ઉલટાવીને છતું કરી શકે. આને માટે પ્રત્યેક વરિષ્ઠ પ્રજ્ઞાપુત્ર સર્વ રીતે સમર્થ છે. જો પરિસ્થિતિઓ અડચણરૂપ હોય તો એમને ઠોકર મારીને રસ્તામાંથી હટાવી શકાય છે. સૃષ્ટાનો રાજકુમાર મનુષ્ય કેવળ એટલા માટે નબળો પડે છે કે એને લોભ, મોહ, સ્વાર્થ અને અહંકારની બેડીઓએ જકડીને ખૂબ અસહાય બનાવી દીધો છે. જો સાધારણ ભારતીય સ્તરનો નિર્વાહ અપનાવવામાં આવે, પરિવારને નાનો, સભ્ય, સુસંસ્કૃત તથા સ્વાવલંબી રાખી શકાય તો યોગ ધર્મના ઉચ્ચ સ્તરીય નિર્વાહની સુવિધા સૌ કોઈને સહજ રીતે મળી શકે એમ છે. સંકીર્ણ સ્વાર્થીપણું અને અહંક થોડોક પણ કાપ મૂકવામાં આવે તો દરેક વિચારશીલને એટલો અવકાશ મળી શકે છે જેનાથી એ આત્મકલ્યાણ અને યુગ નિર્માણની મોટાભાગની આવશ્યકતાઓને પૂરી કરી શકે. એક યા બીજી રીતે આ કોલસાને બહુમૂલ્ય રીતે હીરો બનાવનારો કાયાકલ્પ છે. આજે તે સ્વેચ્છાપૂર્વક કરી શકાય છે. સહયોગની ઉણપ હોય તો સત્પાત્રોની સુગંધ સૂંઘીને ખીલેલા પુષ્પ પર ઉડનારા ભમરાઓની જેમ આખો દેવ પરિવાર દોડી પડે છે. મેં માત્ર મારી પાત્રતા વધારવા માટે અથાગ પ્રયાસ કર્યા છે અને સાચા અધ્યાત્મનો સાચો આધાર લેવાથી શું મળે છે તે જાણ્યું છે. આના અનુકરણની આજે ખૂબ આવશ્યકતા છે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, જુલાઈ 1985, પૃષ્ઠ 64. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે પહોંચાડવામાં આવ્યો છે. આમાં આપણા સૌના ઉજ્જવળ ભવિષ્યનો આધાર રહેલો છે. તો આ શ્રેષ્ઠ ઓડિયોને માત્ર પોતાના પૂરતો મર્યાદિત ન રાખતા જનજનમાં ફોરવર્ડ કરી, પોતાના ગ્રુપોમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા છે. જય શ્રી કૃષ્ણ.